तो भाइयों और बहनों सब्सक्राइब मारो। પ્રોણા પાવાનું ગુણગાવાનું ખવરાવી ને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું અને ઘવરાવી ને ગાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિતવા વરવાનું રણ ચડવાનું ન્યા ના મર્દોનું કામ નથી ન્યા ના મર્દોનું કામ નથી આજથી 450 વર્ષ પહેલાની વાત એ વખતે ઢાંક અને ખુમલી એ જેઠવા રાણાઓની રાજધાની હતી એ જેઠવા રાણાઓ નો એક ખાસ જેની ઉપર ભરોહો મૂકી શકાય જેના ખોળે માથું મૂકી શકાય આપને જમીના કડાને ભેળા કરે મહાકાળનું જડબું ચાલીને ઉભો રાખી દે હગે એવો કાંધલજી મેર નામનો મેર જ્ઞાતિનો એક અડાભેડ માણસ જેઠવાઓની રાજધાની સ્વભાવ રાજા જોગી અને અગનજળ ઈ થોડી પાલે પ્રીત ક્યારે એની હારે વાંકવું પડે ક્યારે એની હારે વાંધો પડે નક્કી નહીં એટલે કાંધલજી મેર ને પોરબંદર ઓખા બરડામાં મેર જ્ઞાતિ છે પણ જેનો ત્યાગ જેનું સમર્પણ જેની મરદાઈ જેની વીરતા આખા જગતને વખાણવી પડે એવી અડાભીડ જ્ઞાતિ મેર જ્ઞાતિ એમાના કાંધલજી મેર અને જેઠવા રાણાને વાંધો પડ્યો જૂનાગઢના રાય એને આશરો આપ્યો જેઠવાના ઢાંક ના રાણાના કુંવરી એ રાણા ઘરમાં છે કાંધલજી મેર ને જુનાગઢના રાય આશરો આપ્યો સોરઠનો 999 પદરનો ધણી ભાઈ
જગદંબા ખોડિયારની જેની માથે મહેરબાની છે. એક બાજુ દત્તાત્રેય અને એક બાજુ દાતારના ખમકારા જેની માથે છે. ગુણ કતું હું ગાગડી યાની મેર કરી જે મામડી યાની ત્રટ ઇનને વાસ તિહારો ધરો ગાજે ત્યાં ગે કે ધારો ગરવર ભૂલમાં વાસ તિહારો મહેકે વાયુ ન મહેકારો. જગદંબા ખોડિયાર જેની માથે પ્રસન્ન પ્રસન્ન છે એ કાંદલજી મેર રાના આશ્રય આવ્યા છે. રાના રાણી છે એ જેઠવાના કુંવરી છે. એમાં જેઠવાના કુંવરીબાના ખોળે દીકરો અવતર્યો એટલે કુંવર પછેડામાં રાના મનમાં એવું થયું કે ઢાંક લઈ લેવું. કુંવર પછેડામાં ઢાંકની માગણી કરી અને અહીંયા જેઠવા રાણા વચ્ચે વિચારમાં પડી ગયા શું કરવું. જેના માટે નાગાજન બાપુ જેવા એ પોતાના માથા વધારી દીધા હોય અને માથા પડ્યા હોય ને થડ લડ્યા હોય. શાલીવાહનની એમ કહેવાય છે કે સતી રાણીએ જેને હોનાને પોતાના હાથે હોનાની ગારી પોતાના રાજમહેલને કરાવી હોય એવું ઢાંક એમ નામ આપી દેવું. અને જો ઢાંક નહીં આપીએ તો રાની હારે વેર બંધાશે, દીકરીને દુઃખ થશે, જમાઈ દુભાશે, ભાણુભા દુભાશે, કરવું શું. જેઠવા રાણાએ વિચાર કર્યો કે આપણા કાંદલજીભાઈ છે એ કાંદલજીભાઈની હારે ભલે આપણે દુશ્મનાવટ થઈ છે પણ મેરનો દીકરો છે એ આપણને ભૂંડા નહીં લાગવા દે. વિચાર કરજો કેટલો વિશ્વાસ હશે એ જમાનામાં દુશ્મનની ઉપર. ભલે કાંદલજી રિહાઈ ગયો એટલે જુનાગઢના રાને જેઠવા રાણાએ કાગળ લખ્યો કે અમારા કાંદલજીભાઈ અમારા જેઠવાઓના વડીલ છે, આપની રાજધાનીમાં છે અને અમારા કાંદલજીભાઈ જે કે અમે કુંવર પછેડામાં આપવા તૈયાર છીએ. આમ ઉઘડતી કચેરીમાં કાગળ આવ્યો ને કાગળ વાંચ્યો ભાઈ રાય કીધું કાંદલજીભાઈ જોયા ને તમારા જેઠવાના પાણી. કાંદલજી ઢાંક માગી લ્યો કુંવર પછેડીમાં પણ અમારા કાંદલજી ભાઈ ન્યા છે અને જે કે આપવા હું તૈયાર છું. એટલું વેણજા કાંદલજી હાંભળ્યું ત્યાં તો કહો તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા પછી અમવી હામે ના. સફેદ રૂપાના પતરા જેવી દાઢીની માથે બે વાર હાથ નાખી અને કાંદલજીએ રાને કીધું કે રા અમારો જેઠવા રાણો તો ગાંડિયો છે, એને લખતા ન આવડ્યું, એને જવાબ દેતો ન આવડ્યો, ભણે રા. દીકરીઓના માગા હોય માના માગા ન હોય ઢાંક અને ઘૂમલી તો અમારી માં કહેવાય. અને આજ આ વાત સાંભળી એટલે રાએ કીધું કે કાંદલજીભાઈ ભૂલી ગયા તમે અમારા આશ્રિત છો અને તમે ઉપરાણું જેઠવાનું તાણો છો કે ભીડ પડે અને મારો ધણી મારા ઉપર વિશ્વાસ મૂકે ને એની માથે વિશ્વાસ કરું વિશ્વાસઘાત કરું તો હું મેર ન કહેવાઉં. કાંદલજી તને હાડા ત્રણ દીની મેતલ આપવામાં આવે છે, હાડા ત્રણ દીના તું પાતાળમાં હમાણો હોય ત્યાંથી ગોતીને તને મારી નાખી જા હું તને હાડા ત્રણ દીની મેતલ આપું છું. પણ આ તો મેર નો દીકરો તમે ત્રાંબા જેવી કાંદલજીની આંખ થઈ શરીર ઠાર 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 મંડ્યું ધ્રુજવા કાનની બોટ છામ 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 લાલ થવા મનાણી
ਪਰ ਤਪਤ ਤੈਲ ਜਲ ਬੁੰਦ ਜਵਾਲ ਦਿਬੋਤ ਪੁੰਛ ਜਾਗਿਓ ਕਰਾਲ ਅੰਗ ਰੋਵਾਂ ਅਵਲਾਂ ਥੀਆਂ ਹਨ ਵਿਆਪੀ ਜਵਾਲਾ ਵਿਓ ਐਸੀ ਕੋ ਰਹਿਣਾ ਦੀਦੀ ਮੇਰ ਲਾਡੋ ਪਰ ਕ੍ਰੋਧ ਸੀ ਲਾਲ ਬੰਬਲ ਚਿਹਰੋ ਥੀ ਗਿਓ ਭਾਈ ਭਾਈ ਵਰਹਣ ਜੁਵਾਨ ਹੋਏ ਉਹ ਮਿੰਡੋ ਲਾਗਵਾ ਪੋਤਾਨਾ ਕਮਰਪਟਾਮਾਂ ਜੇ ਤਰਵਾਰ ਹੈ ਤਰਵਾਰ ਕਾਢੀ ખોટી છુટી કરી તરવાર કાઢી અને રાને કીધું કે આય રા ખાડા તણ દી અને હું મેર નો દીકરો ભાગું ભલા માણા એ તરવાર નો એક લીટો કરીને કીધું કે આય રા આ એક દી બીજો લીટો કરીને કીધું આ બીજો દી ત્રીજો લીટો કરીને કીધું આ ત્રીજો દી અને બીજો અડધો લીટો કરીને કીધું કે આય રા આ ખાડા ત્રણ દી અને થા મરદ નો દીકરો કર મારા પર ઘા ખબર પડે તને પણ ત્યાં તો આખી કચેરી ઉભી થઈ ગઈ હા 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 કાદરજી ભાઈ રાયે કીધું કે મારી કચેરીમાં તને મારું તો મેં આશ્રયને આવેલાને માર્યો કહેવાય પણ જા ભાગવા માંડ ત્રણ દિવસ હું તને મારી નાખીશ કાદરજી ભાઈ રાની કચેરી છોડી પોતાનો ભાણે એરડો હારે હતો મામો ભાણેજ બે ઘોડીઓ લઈ બીજા ત્રણ ચાર જુવાનો ભેળા અને ઓડેદરનો મેર બરડાનો ઓડેદરનો મેર કાંદલજી આજ નીકળી ગયો અને ઘોડીઓ થઈ વેતી ભાઈ પણ મૃગાજલ્લા પાણ રાખે કેરંટી બાણરા બાપ ભેગે બહેંગાણ રાખે નાણરા બિલ્લાસ ગજબી ગુડાણ રાખે માણરા નરેશ ગપ્પા શાણ પર માણ રાખે સવાર થઈ નીકળી ગયા ભાઈ વંથલીના પાદળમાંથી નીકળ્યા અને 900 નાગોરી મુસલમાન વરલાડાઓ બની નવસા બની અને આજ પરણવા માટે વંથલીના પાદળમાં આવ્યા છે મીઠા મંગલ ગીત ગવાય છે ઢોલ ઢબુકે છે હરણાયું સુર થાય છે વાગ્યા શરણાજું નાસુર ધારું થાય છે ને મારતે ઘોડે નાઘોરો એ જોયા આડા ફેર્યા કાંદલજી મેર કે અમને ઓળખો છો કે આ તમારી ઓળખાણ એટલે તમે આજ અમારા મહેમાન છો અમે 900 નાઘોરીઓ વંશ લાગતા પરણવા આવ્યા છીએ અને આ મારતી ઘોડીએ જવાનું કારણ કે મારી વાહે જૂનાગઢની વાર આવે છે કે તો તો હવે ન જવાય ફૂલ દડે તો વાણિયા બ્રાહ્મણના છોકરા લગ્ન કર્યા પછી અબિલ ગુલાલ કંકુથી રમે પણ આપણે તો લોહીના થાપાએ રમી તેદી મરદાય હાચી કહેવાય અને મુસલમાન ના ઘોરીએ તેદી એમ કહેવાય છે કૃષ્ણજી ફૂલ દડે તો વાણિયા બ્રાહ્મણના છોકરા લગ્ન કર્યા પછી અબિલ ગુલાલ કંકુથી રમે પણ આપણે તો લોહીના થાપાએ રમી તેદી મરદાય હાચી કહેવાય અને મુસલમાન ના ઘોરીએ
તેને એમ કહેવાય છે કરશનજી કાંધલજી મેરને રોકીને ગયા. કાંધલજીને કોઠામાં પૂરી દીધા. ટૂંકમાં વાત કરી, જુનાગઢની ફોજ આવી, 900 નાગોરી વર લાડલા છે, હાંજનો સમય થયો. ત્યાં તો લાખેણા વીર ની સોસો લોથ સુધી સંસાર વિસામે એ સુનાસામ દર્દી પાળે કંકુવર્ણા લોહીની પથારીઓ કરીને 900 નાગોરી વડ લાડના પડી ગયા નીંદરમાં. એવી મીઠી નીંદર તો નાગેરાણીની કુંવાળી છાતીની માથે ન આવે એવી નીંદરમાં પડ્યા. આ બધું કાંધલજી મેર ઉપર ઉભો ઉભો ગઢના કોઠામાં પૂરી દીધો છે અને જોવે છે. 900 નાગેરાણીના એમ કહેવાય છે સ્વભાગ નંદવાઈ ગયા. પોતાના માથાના માથે જે મોડિયા હતા એ મોડિયાના મોતીને ચૂંટથી ચૂંટથી નાઘેરાણીઓ ગુરાતા આંહડે રોવે છે અને આ દ્રશ્ય કાંધલજીથી જોવાનું નહીં. ત્રાટક્યો કોઠાની માથેથી ત્રાટકી અને કાંધલજીએ પોતાના ગળાને ગળાથી દઈ અને પોતાનું માથું ઉતારી દીધું અને ધડ લડ્યું અને જુનાગઢની ફોજને ત્રણક ગામની માથે તગડી મૂકી ભાઈ અને કોઈએ ગળીનો ત્રાગડો દીધો અને કાંધલજી મેર પડ્યો. એ ઓડેદર ગામનો મેર, એ જ કુળમાં કાળુજી મેર, જુનાગઢમાં કાળવા ચોક કાળવા દરવાજા જેના નામે ઓળખાય છે. ઈજ જુનાગઢમાં એકવાર કાળુજી મેરની દીકરીની માથે જુનાગઢનો નવાબ આફરીને મળ્યો અને પોતાના દીકરી અને બાળ બચ્ચાને લઈ અને કાળુજી મેર છે એ ગોંડલ આવ્યા. ગોંડલના ધણીએ આશરો ન આપ્યો. જામનગર આવ્યા, જામનગરે આશરો ન આપ્યો. ત્યાંથી ઓખા મંડળમાં પોહિત્રા આવ્યા અને જેમ મેર જ્ઞાતિ અટંકી છે એવા જ અટંકા દ્વારકા ઓખા મંડળના વાઘેરો ઓખો ઈ જગથી નોખો કહેવાય. નાછડિયા હથિયાર દેવુભા ચેતો મૂળુભા બંકડા નાછડિયા હથિયાર ઈ વાઘેરોની ધરતી. વાઘેરોએ આશરો આપ્યો. ટૂંકમાં વાત કરું તો પોહિત્રાને ફરતે એમ કહેવાય છે કે જુનાગઢની ગોંડલની અને જામનગરની ફોજ વિટલાઈને પડી છે અને નીચે સુરંગ ખોદી ભાઈ પોહિત્રા હતી. કાળુજી મેરે નક્કી કરી નાખ્યું કે સુરંગ હમણાં ફાટશે. પોતાના બાળ બચ્ચાને છે કાળુજી મેરે સલામત ઠેકાણે પહોંચાડી દીધા પણ વેજા નામનો દીકરો છે એ પોતાની પાસેથી હટતો નથી. આવા સમયે બાપને મૂકી દીકરો કેમ ભાગું તો મારી ભૂમિકા લાગે ભગાય નહીં. વેજાને કાળુજી મેર સમજાવે છે કે વેજા આમ આ ભીતડાની વચ્ચે હમણાં સુરંગ ફાટશે ને દટાઈ મરવાથી કાંઈ મરદાનગીમાં તારું નામ ઇતિહાસના પાને અમર નહીં રહે. મરદનો દીકરો આમ મરે નહીં. બાપ કરતા હવાયો થા ને તું નીકળી જા અહીંથી. દીકરાને ધક્કો દીધો, દીકરો નીકળી ગયો અને કાળુજી મેરે જુનાગઢની અહીંયા સુરંગો મંડી ફાટવા અગન ગોળા મંડ્યા ઉદવા. પોહિત્ર આગમાં ભરખાવા માંડ્યું. પોહિત્રાને આગમાં ભરખાતું જોયું અને નક્કી કર્યું કે સાબાસ સાબાસ, આવો વિવારનો રૂડો અવસર ક્યાંથી આવે. અને પોતે એમ કહેવાય છે કે ત્રણક ગાડવા ઘીના ઠાલવી પોતાના અંગની માથે અને પોતાના અંગને દિવાસલી ચાંપી
અને જાડ 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 કરતો કાળુજી મેર છે ઈ હળગી મુવો, પણ જીવતો દુશ્મન ના હાથમાં આવ્યો નહીં. કાંધલજી મેર અને કાળુજી મેર ને યાદ કરતી આજ પણ જુનાણાના પાદરમાં એમ કહેવાય કે એની પ્રતિમા ઊભી છે, એના નામના ચોક છે, અને વડેદર ગામમાં આજે પણ એના વંશજો અને ફટાણા ગામમાં એના વંશજો આજે પણ જીવે છે. ત્યારે કવિ એમ કહે છે કે પ્રાણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગૌરાવીને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, અને વીર થવાનું, મહારથી આ વિતવા વરવાનું, અને રણ ચડવાનું, ન્યા ના મરદો નું કામ છે. તો આ રંગ રાગે છે ક્યાંથી? અને ઝવેરચંદ મેઘાણી એમ કે છે કે મારી જનની ના હૈયામાં એ પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, અને માના ધોળા ધાવણ કેરી એ ધારાજે ધારાજે પાંડો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો રંગ. ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો માં ચોળ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ ન્યાદ લાગ્યો કસુંબીનો રંગ. સમગ્ર વિશ્વમાં વસેલા ગુજરાતીઓ જે આ કસુમલ રંગનું પાન કરી રહ્યા છે, એને અમારા હૈયાની ખરલમાં ગોળી અને અમે કસુમલ રંગના ખોબા ને ધોબા તમને પાઈ છે. ત્યારે મેઘાણી ભાઈ લખે અમે ગોળી ગોળી પ્યાલા ભર્યા રંગીલા તો મે બીજો કસુંબીનો બોલા દો રંગા દેખીને દરિયા ટેકીલા લેજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ ન્યા